हेलो फ्रेंड्स, स्वागत है तमारो श्रीजी क्लासेस नी यूट्यूब चैनल में। आज ना वीडियो में आपणे चैप्टर टू ना आगळना महत्वना प्रश्न विषे चर्चा करीशुं, जे 3 अने 4 मार्क में पूछाई शके छे। आगळना वीडियो में आपणे बे डिफरेंस अने एचआरसी फ्यूज विषे समझावामां आव्युं हतुं। हवे आ वीडियो में आपणे हाई कैपेसिटी एचआरसी फ्यूज नुं कार्य समझाओ त्यांथी शुरू करिए। अहीं तेनी रचना एचआरसी फ्यूज जेवी ज होय छे, परंतु हाई कैपेसिटी माटे अहीं फ्यूज एलिमेंट तरीके 2 थी वधारे सिल्वरना एलिमेंट यूज करवामां आवे छे। रचना सिलिंड्रिकल प्रकारनी ज होय छे अने तेना बंने छेड़े कैप राखवामां आवे छे। અહીંયા એક બાજુમાં સિલ્વરના એલિમેન્ટ રાખવામાં આવે છે ફ્યુઝ તરીકે। ફ્યુઝ યુઝ થયું કે નહીં, વપરાઈ ગયું કે નહીં તે ખબર કઈ રીતે પડશે? તો એના માટે આપણને ઇન્ડિકેટર પણ આપવામાં આવે છે। અહીંયા ખાસિયત એ છે કે એક કરતાં વધારે એલિમેન્ટ તમે પેરેલલમાં વાપરી શકો છો। મોડર્ન હાઈ કેપેસિટી એચઆરસી ફ્યુઝમાં આર્ક ઓછામાં ઓછા સમયમાં ક્વિંચ થાય તેવી રચના કરવામાં આવે છે। ક્વિંચ કરવું એટલે કે આર્કને ઓલવવું। હાઈ કેપેસિટી એચઆરસી ફ્યુઝમાં સિરામિકને નળાકાર બોડીના છેડે બ્રાસની એન્ડ કેપ રાખવામાં આવે છે, તેની સાથે ટર્મિનલ જોડવામાં આવે છે। ફ્યુઝ એલિમેન્ટ સિલ્વરનું હોય છે અને આજુબાજુ સિલિકા પાવડર રાખવામાં આવે છે। સિલિકા પાવડર એટલા માટે કે આર્ક ઉત્પન્ન થાય તો આર્કને ઓલવવા માટે। તમારી જો બ્રેકિંગ કેપેસિટી વધારવી હોય તો 2 અથવા વધારે ફ્યુઝ સમાંતરમાં જોડવામાં આવે છે। જો બ્રેકિંગ કેપેસિટી વધારવી હોય તો 2 અથવા વધારે ફ્યુઝ સમાંતરમાં જોડવામાં આવે છે। રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજના કંટ્રોલ માટે રેઝિસ્ટન્સ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે। રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ એટલે શું? તો કે જ્યારે ફોલ્ટ થશે ત્યારે તમારો ફ્યુઝ એલિમેન્ટ પીગળવાથી આર્ક ઉત્પન્ન થશે। હવે થોડા સમય પછી ફરીથી જો આર્ક ઉત્પન્ન થાય તો જે વોલ્ટેજે આર્ક ઉત્પન્ન થાય એ વોલ્ટેજને રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ કહેવામાં આવે છે, એટલે કે ફરીથી આર્ક ઉત્પન્ન થાય છે। ઇન્ડિકેટર તરીકે ફાઇન ગેજનો રેઝિસ્ટન્સ રાખવામાં આવે છે। ફ્યુઝ બ્લો થાય ત્યારે વાયર પણ ફ્યુઝ થાય છે અને લેબલ ફાટી જાય છે, એટલે કે જ્યારે પણ તમારો ફ્યુઝ વપરાશે ત્યારે વાયર પણ ફ્યુઝ થાય છે અને તમારું લેબલ ફાટી જશે। એટલે રચના એના જેવી જ છે, પણ એમાં વધારે એલિમેન્ટ યુઝ કરવામાં આવે છે। અહીંયા હાઈ કેપેસિટીનો છે એટલા માટે અહીંયા સિલ્વર એલિમેન્ટ યુઝ કરવામાં આવે છે, અને જોઈએ એ પ્રમાણે એક કરતાં વધારે એલિમેન્ટ જોડવામાં આવે છે। બંને છેડે બ્રાસની એન્ડ કેપ, સિલ્વર એલિમેન્ટ યુઝ કરવામાં આવે છે। જે રેઝિસ્ટન્સ વાયર છે એ વોલ્ટેજ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજને કંટ્રોલ કરવા માટે છે, અને આ જે રેઝિસ્ટન્સ વાયર છે એ તમારા ઇન્ડિકેટર માટે છે। જ્યારે ફોલ્ટ થશે ત્યારે આ રેઝિસ્ટન્સ વાયર પણ શું થશે? બ્લો થશે અને તમારું આ લેબલ ફાટી જશે, જેનાથી ખબર પડશે કે ફોલ્ટ થયો છે। તો હાઈ કેપેસિટી એચઆરસી ફ્યુઝ પૂછાય તો એમાં આટલું લખવાનું રહેશે, એટલે બંને પ્રશ્નો સમજજો અને કયા પ્રશ્નમાં શું લખવાનું છે એ ધ્યાનમાં રાખજો। હવે આપણે વાત કરીએ એ પ્રમાણે કે જ્યારે પણ સર્કિટ બ્રેકર હોય તો સર્કિટ બ્રેકરમાં આર્ક ઉત્પન્ન થાય છે। અહીંયા વાત કરીએ તો કોઈ પણ સર્કિટ બ્રેકરમાં 2 પ્રકારના કોન્ટેક્ટ હોય છે, એક હોય ફિક્સ્ડ કોન્ટેક્ટ અને એક મૂવિંગ કોન્ટેક્ટ। નોર્મલ કન્ડિશનમાં આ બંને કોન્ટેક્ટ ક્લોઝ પાસે પાસે હોય છે, એકદમ જોડે। જ્યારે ફોલ્ટ થાય ત્યારે મૂવિંગ કોન્ટેક્ટ પોતાની જગ્યા પરથી ખસે છે। પોતાની જગ્યા પરથી ખસવાના કારણે આ જે વચ્ચેની જે હવા છે એ હવા આયોનાઇઝ થાય છે, એટલે કે વાહક બને છે, અને તેના કારણે અહીંયા આર્ક ઉત્પન્ન થાય છે। આ મેઇન કારણ છે કે આપણા પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ છે સર્કિટ બ્રેકરમાં, એમાં આર્ક કેમ ઉત્પન્ન થાય છે? હવે આ જે આર્ક ઉત્પન્ન થાય છે એ આર્કને ક્વિંચ કરવા માટે, એટલે કે ઓલવવા માટે પણ ઘણી બધી રીતોનો ઉપયોગ કરવામાં આવે છે, તેના વિશે આપણે હવે ચર્ચા કરીશું। તમારે 2 રીતોનો અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલો પ્રશ્ન આ રીતનો છે કે સર્કિટ બ્રેકરમાં લો રેઝિસ્ટન્સ આર્ક ઇન્ટરપ્શન પદ્ધતિ સમજાવો।
लेके लो रेजिस्टेंस आर्क इंटरप्शन पद्धति कई रीते यूज करवामां आवे छे ते। सौथी पहला तो आ पद्धति क्यां वापरवामां आवे छे, तो मात्र एसी सर्किट ब्रेकर मां ज वापरवामां आवे छे। केम? तो के एसी मां करंट शून्य थाय छे, तो ज्यारे आर्क करंट शून्य थाय छे त्यारे आर्क रेजिस्टेंस नी किंमत वधारे होय छे। આ રીતમાં આર્ક રેઝિસ્ટન્સની કિંમત વધારે હોય છે અને રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજની કિંમત ઓછી હોવા છતાં આર્ક ફરીથી સ્ટ્રાઇક ન થાય તે માટે આ પદ્ધતિ વાપરવામાં આવે છે। એટલે ધ્યાનમાં રાખવાનું કે લો રેઝિસ્ટન્સ આર્ક પદ્ધતિ એ એસી સર્કિટ બ્રેકરમાં વાપરવામાં આવે છે। કોન્ટેક્ટની આજુબાજુના વિસ્તારમાં પોઝિટિવ આયન તથા ઇલેક્ટ્રોન હોય છે, તેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી હોય છે, આથી કોન્ટેક્ટ વોલ્ટેજ વધે તો આર્ક ફરીથી સ્ટ્રાઇક થાય છે। કીધું એ પ્રમાણે કે જો અહીંયાની જે એર છે એ જો એકવાર આર્ક ઉલવાઈ જાય, એક્સટિંગાઇઝ થઈ જાય અથવા ક્વિન્ચ થઈ જાય, પછી જો ફરીથી આયોનાઇઝ થઈ જાય તો ફરીથી આર્ક સ્ટ્રાઇક થાય છે। એટલા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે। જો તમે કોન્ટેક્ટ વચ્ચેની જો એર છે તેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઝડપથી વધારો, એટલે કે અહીંયાની જે એર છે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઝડપથી વધારશો તો આર્ક ફરીથી સ્ટ્રાઇક થશે નહીં। કઈ કઈ રીતે આપણે એનો એક્સટિંગાઇઝ કરી શકીએ? તો સૌથી પહેલું છે કોન્ટેક્ટ વચ્ચેનું અંતર જલ્દીથી વધારીને। તો કઈ રીતે? તો આ ફિગરમાં દર્શાવ્યું છે એ પ્રમાણે કે આ જે ડિસ્ટન્સ છે તમે જેટલું વધારશો એટલી જ રેઝિસ્ટન્સમાં વધારો થશે અને તમારો જે આર્ક છે એ ઓલવાઈ જશે। ઉચ્ચ દબાણ રાખીને જો આર્કની આજુબાજુનું દબાણ ઝડપથી વધારવામાં આવે તો ડી આયોનાઇઝેશનની પ્રક્રિયા ઝડપી બને છે, પરિણામે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઝડપથી વધારો થાય છે। કુલિંગથી જો આર્કને ઠંડો પાડવામાં આવે તો ડી આયોનાઇઝેશનની પ્રક્રિયા જલ્દી થાય છે અને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થાય છે। કુલિંગ મીડિયમ રાખવામાં આવે તો જે પણ ગેસ અથવા ગરમ હવા એ રહેતી નથી અને હવા ઠંડી થવાના કારણે તેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘણો વધારો થાય છે। બ્લાસ્ટ ઇફેક્ટ, બ્લાસ્ટ ઇફેક્ટમાં આર્કના આયોનાઇઝેશન થયેલા પાર્ટિકલને ગેસ અથવા ઓઇલના ધક્કાથી દૂર કરવામાં આવે છે, જેથી આયોનાઇઝ પાર્ટિકલના સ્થાને નવા ન્યુટ્રલ મોલિક્યુલ આવે છે, આથી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થાય છે। આ જે આર્ક છે ત્યાં તમે હવાનો બ્લાસ્ટ કરો અથવા ગેસનો બ્લાસ્ટ કરો અથવા ઓઇલનો બ્લાસ્ટ કરો તો અહીંયા જે પણ બધા મોલિક્યુલ હશે એ ખસી જશે અને તેના સ્થાને બીજા નવા મોલિક્યુલ્સ આવશે, જેના કારણે આર્ક ક્વિન્ચ થશે। અહીંયા બ્લાસ્ટનો મિનિંગ ફોર્સફુલી એપ્લાય કરવાનો છે। તો આ રીતે લો રેઝિસ્ટન્સ મેથડ કાર્ય કરે છે। એ જ રીતે બીજી મેથડ છે કે સર્કિટ બ્રેકરમાં આર્કને ઓલવવાની હાઈ રેઝિસ્ટન્સ ઇન્ટરપ્શન પદ્ધતિ સમજાવો, એટલે કે હાઈ રેઝિસ્ટન્સ વડે કઈ રીતે આર્ક ઓલવી શકાય છે। આ રીતમાં સમયના વધારાની સાથે આર્ક રેઝિસ્ટન્સમાં વધારો થાય તેવી રીતે આર્કને કંટ્રોલ કરવામાં આવે છે, એટલે કે જેમ જેમ સમય વધે તેમ તેમ આર્કના રેઝિસ્ટન્સમાં આપણે વધારો કરવાનો છે। હવે આર્ક ચાલુ ન રહી શકે એટલી હદે કરંટની કિંમત ઘટે અને પરિણામે આર્ક ઓલવાઈ જાય છે। જો તમે આર્કના રેઝિસ્ટન્સમાં વધારો કરશો તો એક સમયે આર્ક કરંટની કિંમત ઝીરો થશે અને આર્ક જે છે એ ઓલવાઈ જશે। એસી સર્કિટ બ્રેકરમાં આર્ક વોલ્ટેજ અને આર્ક કરંટ ફેઝમાં હોય છે, તેથી જ્યારે કરંટ શૂન્ય થાય ત્યારે કોન્ટેક્ટની એક્રોસનો વોલ્ટેજ લગભગ શૂન્ય હોય છે, તેથી આર્ક ફરીવાર સ્ટ્રાઇક થવાની શક્યતા ઓછી હોય છે। એટલે કે એસીમાં વોલ્ટેજ આર્ક કરંટ અને આર્ક વોલ્ટેજ બંને ફેઝમાં હોય છે, એટલે કે બંનેના ગ્રાફ સરખા હોય છે, માટે ત્યાં આર્ક ફરીવાર સ્ટ્રાઇક થવાની શક્યતા ઓછી હોય છે। પરંતુ ઓછા અને મધ્યમ કેપેસિટીવાળા સર્કિટ બ્રેકર તથા ડીસી સર્કિટ બ્રેકરમાં આ રીતનો ઉપયોગ થાય છે। કઈ રીતે આપણે આર્કને ક્વિન્ચ કરીએ છીએ? તો સૌથી પહેલું આર્કની લંબાઈમાં વધારો કરીને, એટલે કે જનરલ સૂત્ર છે આર પ્રપોર્શનલ ટુ એલ, જેટલી તમે લંબાઈમાં વધારો કરશો
એટલા આર્ક રેઝિસ્ટન્સમાં વધારો થશે અને છેવટે આર્ક ઓલવાઈ જશે। ફરીથી એ જ આર્કને ઠંડો પાડીને, આર્કને ઠંડો પડે ત્યારે આયોનાઇઝેશનની પ્રક્રિયા ચાલુ રાખવા માટે જરૂરી વોલ્ટેજ વધારે જોઈએ છે। એટલે કે જ્યારે તમે આર્કને ઠંડો પાડશો, એટલે કે અહીંયા ગેસ અથવા કોઈ પણ મીડિયમ, ઠંડુ મીડિયમ લઈશું, તો આ આર્કને ચાલુ રાખવા માટે જે વોલ્ટેજ જોઈએ છે એ વોલ્ટેજની કિંમતમાં વધારો થશે અને એ વોલ્ટેજ ન મળવાથી આર્ક ઓલવાઈ જશે। ગરમ હવા હોય તો માની લઈએ કે વોલ્ટેજ અહીંયા 10 વોલ્ટ હશે, માની લઈએ, એટલે કે ધારો કે 10 વોલ્ટેજ હશે અને અહીંયા આર્ક થતું હોય। હવે તમે જ્યારે એને ઠંડુ પાડશો તો ઠંડુ પાડવાથી અહીંયા આર્ક ચાલુ રાખવા માટે વોલ્ટેજ જોઈતા હોય 60 વોલ્ટ, જો એટલા વોલ્ટ ન મળે તો આર્ક ફરીથી થશે નહીં। એટલે આ રીતે આપણે આર્ક ક્વિન્ચ કરી શકીએ છીએ। આર્કને સ્પ્લિટ કરીને, સ્પ્લિટનો મિનિંગ એવો થાય કે આર્ક સ્પ્લિટરનો ઉપયોગ કરીને, અને સ્પ્લિટ કરવો એટલે એના નાના નાના ભાગ પાડીને, એના માટે અહીંયા એક ફિગર આપેલી છે, એ સમજી લઈએ કે આર્ક સ્પ્લિટર એટલે શું। અહીંયા આ રીતના આર્ક સ્પ્લિટર રાખવામાં આવે છે। નોર્મલ કન્ડિશનમાં તમારા આ બંને આર્ક કોન્ટેક્ટ ક્લોઝ હશે, જ્યારે પણ ફોલ્ટ થશે એટલે આ કોન્ટેક્ટ ઓપન થશે અને આર્ક અહીંયાથી ઉત્પન્ન થઈ ધીરે ધીરે આર્ક શૂટમાં આવશે અને ફરી ઉપર જશે। ઉપર અહીંયા આર્ક સ્પ્લિટર રાખેલા છે જેથી આર્ક વહેંચાશે અહીંયા। હવે આર્ક સ્પ્લિટરમાં જવાથી ધીરે ધીરે ઉપર જશે અને એની રેઝિસ્ટન્સમાં વધારો થાય છે। શરૂઆતમાં અહીંયા હશે આર્ક, જે ધીરે ધીરે ઉપર જશે અને ફરી 4 ભાગમાં વહેંચાશે, એટલા માટે એની લંબાઈમાં વધારો થશે અને આર્ક એક્સ્ટિંગાઇઝ થશે। તો આ રીતે આર્ક એક્સ્ટિંગાઇઝ કરવામાં આવે છે। આર્કના ક્રોસ સેક્શનલ એરિયા ઘટાડીને, જો આર્કનો ક્રોસ સેક્શનલ એરિયા ઘટાડવામાં આવે તો આર્કને ચાલુ રાખવા માટે જોઈતા વોલ્ટેજમાં વધારો થાય છે, એટલે કે આર્ક રેઝિસ્ટન્સ વધે છે। આર્ક એરિયા ઘટાડવા માટે આર્કને સાંકડી જગ્યામાંથી પસાર કરવામાં આવે છે। હવે સિમ્પલ આ પણ બેઝિક ઇક્વેશન છે કે આર પ્રપોર્શનલ ટુ 1/A, ધ્યાન રાખજો કે રેઝિસ્ટન્સ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ક્રોસ સેક્શનલ એરિયા, એટલે એરિયા તમે જેટલો વધારે રાખશો એટલો રેઝિસ્ટન્સ, એટલે સોરી એરિયા તમે જેટલો ઘટાડશો એટલો રેઝિસ્ટન્સમાં વધારો થશે। માટે આર્કને પાતળી જગ્યામાં પસાર કરવાથી એના એરિયામાં ઘટાડો થશે અને રેઝિસ્ટન્સમાં વધારો થશે, એટલે આર્ક રેઝિસ્ટન્સમાં વધારો થવાથી આર્ક ઓલવાઈ જશે। તો આ રીતે આર્કને ઇન્ટરપ્ટ કરવાની, આર્કને ક્વિન્ચ કરવાની બંને મેથડ યુઝ કરવામાં આવે છે। હાઈ રેઝિસ્ટન્સ મેથડ જે છે એ ડીસી સર્કિટ બ્રેકર અને મધ્યમ કેપેસિટી સુધી વાપરવામાં આવે છે, જ્યારે લો વોલ્ટેજવાળી મેથડ એસી સર્કિટ બ્રેકરમાં વાપરવામાં આવે છે। તો આ રીતે આજના વિડીયોમાં હાઈ કેપેસિટી HRC ફ્યુઝ, આર્ક ક્વિન્ચની લો રેઝિસ્ટન્સ મેથડ અને હાઈ રેઝિસ્ટન્સ મેથડ બંનેની ચર્ચા કરી છે। ત્રણે ત્રણ પ્રશ્નો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા મહત્વના છે। આ ત્રણમાંથી કોઈ પણ 2 પ્રશ્ન આવવાની શક્યતા ખરી, અને ઓર સાથે ગણીએ તો 3 પણ આવી શકે, તો તમારે સમજીને આની તૈયારી કરવાની રહેશે। જો તમને વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા વિડીયોની માહિતી મળતી રહે। ચેનલમાં બનાવવામાં આવેલી PDF વિરલ વાળંદ દ્વારા બનાવવામાં આવી છે। થેન્ક યુ।